લોકડાઉન વચ્ચે તમાકુ અને ગુટકાની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. સતત 2 મહિનાથી લોકડાઉન રહેતા અત્યારે તમાકુ અને ગુટકાનું સેવન કરતા લોકો ઊંચી કિંમતે તમાકુની બનાવટની ખરીદી કરી રહ્યા છે, જેના પગલે તમાકુ અને ગુટકાનું વેચાણ કરતા વેપારીઓ ભાજપના જ આગેવાનીની છત્રછાયા હેઠળ ગેરકાયદેસર રીતે તમાકુ અને ગુટકાની હેરફેર કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે 19,18,000 તમાકુની બનાવટ સાથેનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાપાયે તમાકુ અને ગુટકાની ગેરકાયદેસર રીતે હેરાફેરી થઈ રહી છે. લોકડાઉન થતાં અત્યારે મોટાભાગના પાન બીડી મસાલા બંધ છે, ત્યારે ચોરી છુપી ગુટકાનું વેચાણ હજુ પણ યથાવત છે. ગુટકા અને તમાકુની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પોલીસે અમદાવાદથી થરાદ જતા 19 લાખથી વધુના ગુટકા અને તમાકુની ટ્રક ઝડપી પાડી છે. થરાદના તમાકુના વેપારી જયેશ માળીને ત્યાં અમદાવાદથી આ માલ થરાદ ખાતે જતો હતો. પોલીસે અત્યારે તો ટ્રક સહિત મુદ્દામાલ તેમજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. આ વિસ્તારમાં તમાકુ ગુટકાની મોટી માંગ છે. લોકડાઉન થતાં મોટાભાગના વેપારીઓ ખૂબ જ ઊંચી કિંમતે ગુટકા અને તમાકુનું વેચાણ કરી રહ્યા છે, જેનો લાભ લઈ વેપારીઓ અત્યારે રાતના અંધારામાં ગુટકા અને તમાકુની હેરાફેરી કરી રહ્યા છે, જેથી પોલીસે પણ ચામતો બંદોબસ્ત અને વોચ ગોઠવી આવા તત્વોને ઝડપી પાડવા વધુ સક્રિય બની છે. આજે ડીસા રૂરલ પોલીસે 9,18,000 કિંમતની તમાકુની બનાવટ અને 10 લાખની કિંમતની ટ્રક મળી કુલ 19 લાખથી પણ વધુની રકમનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બને તો રાત્રિ દરમિયાન દારૂની જેમ હવે ગુટકા અને તમાકુની હેરાફેરી કરતા લોકો વધુ પકડાય તેમાં કોઈ શંકા નથી. આજે સવારે 4 વાગે આખોલ સર્કલ પાસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના PSI તથા સ્ટાફ વોચમાં હતા ત્યારે માહિતીને ધ્યાને રાખી જે બાતમી હતી તે અંતર્ગત એક ટ્રક કે જે તમાકુ તથા પાન મસાલાની હેરફેર તથા વેચાણ અર્થે અમદાવાદથી થરાદ લઈ જવામાં આવી રહ્યો હતો તેને પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ટોટલ 19,18,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા એક આરોપીની અટક કરવામાં આવી છે, જેનું નામ હરીશભાઈ જાટ છે. અને આ અંતર્ગત ટોટલ 20 કટ્ટા તમાકુ તથા પાન મસાલાના જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 19,18,000 જેવી થઈ રહી છે. સર, ખાસ કરીને સરહદી વિસ્તારનો જિલ્લો છે, અત્યારે લોકડાઉનમાં સૌથી વધુ તમાકુ અને બીડી સિગારેટનું માંગ લોકોમાં છે, ત્યારે આ બધીને અટકાવવા માટે બોર્ડર વિસ્તારના પોલીસ સ્ટેશનોને આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જાહેરનામા અંતર્ગત તમાકુ તથા પાન મસાલાના વેચાણ તથા હેરાફેરી ઉપર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ પ્રકારે કોઈપણ બાતમી મળે સત્વરે તે આધારે કાર્યવાહી કરવા માટે પોલીસ સતર્ક છે તથા સજાગ છે તથા ક્વિક રિસ્પોન્સ આપી આવા વાહનો દિવસમાં કોઈ પણ સમય દરમિયાન નીકળે તેને ઝડપી પાડવા માટેની કામગીરી કરી રહી છે. માલ મોકલનાર અને ખરીદનાર એ લોકોના નામ બહાર આવે છે? મોકલનાર બાબતે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જ્યાં માલ જવાનો છે તે જયેશ ભાઈ તરીકે એનું નામ જાણવા મળ્યું છે, તે બાબતે આગળની કાર્યવાહી તથા તપાસ ચાલી રહી છે. એક તરફ સરકાર ગુટકા બંધ કરાવવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ અત્યારે લોકડાઉનને લઈ તમાકુની બનાવટની માંગમાં ધરખમ વધારો થતાં ભાજપના જ આગેવાનોની છત્રછાયા હેઠળ ડીસામાં ગુટકાનો મોટો કારોબાર ચાલી રહ્યો છે અને લોકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકડાઉનના પગલે બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ગુટકાની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા અંગે ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે તો ડીસાના રાજકીય લોકોના નામ પણ ખુલી શકે તેમ છે. અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખૂબ જ માંગ જોવા મળી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ હોય તે તો સમજી શકાય છે, પરંતુ અત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કરતાં પણ વધારે માંગ તમાકુની બનાવટની જોવા મળી રહી છે અને તેનો જ લાભ અત્યારે કેટલાક અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે. ડીસામાં પણ અસંખ્ય લોકો અત્યારે એવા છે કે જે ગુટકાઓનું 4-5 ગણી કિંમતે વેચાણ કરી રહ્યા છે અને તેમને પણ છાવરી રહ્યા છે ડીસાના જ ભાજપના આગેવાનો કે જેમની છત્રછાયા હેઠળ અત્યારે આવા લોકો ફૂલ્યા ફાલ્યા છે અને ઊંચી કિંમતે તમાકુની બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. આજે પણ ડીસા તાલુકા પોલીસે 9 લાખની કિંમતનો તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યારે આ બાબતે ડીસા પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો ડીસાના જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નામ ખુલી શકે તેમ છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.